नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे आना छेला लेक्चर में आपणे जे गुणधर्मोनो अभ्यास कर्यो तो छेले आपणे एवो गुणधर्म जोयो के सरवाळा अने गुणाकार माटे क्रमनो गुणधर्म जोयो हतो। हवे विद्यार्थी मित्रों, आपणे आगळ फरी पाछा नवा गुणधर्मनी चर्चा करिए तो हवेनो गुणधर्म छे सरवाळा अने गुणाकारना जूथनो गुणधर्म। सरवाळा અને ગુણાકારનો જૂથનો ગુણધર્મ। હવે એમાં ઉદાહરણ આપીએ તો પેલા સરવાળા માટે, તેના માટે સરવાળા માટે, હવે સરવાળા માટે આપણે જોઈએ તો આપણે એક ઉદાહરણ લખો હું અહીંયા કણે। તો ગુણધર્મમાં આપણે જૂથ નામ શું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તો જૂથ શબ્દ સમજવાનો છે। જૂથ એટલે તો કે અલગ અલગ વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવવું એમ, બરોબર છે। તો અહીંયા કણે આપણે એવું જ કર્યું છે, જુઓ કે અહીંયા ત્રણ સંખ્યાઓ છે એમાંથી આપણે બે નું જૂથ બનાવ્યું, કેનું તો કે બે વત્તા ત્રણ નું, એનો મતલબ કે પેલા બે વત્તા ત્રણ એટલે કે પેલા એનો સરવાળો કરો તો બે વત્તા ત્રણ એટલે થાય પાંચ, પાંચ ને ચાર નવ, એટલે કે અહીંયા જવાબ આવે છે નવ। હવે વિદ્યાર્થી મિત્રો આનાથી ઊંધું કરીએ, એટલે કે ઊંધું એટલે તો કે થોડુંક અલગ કરવાનું છે। શું અલગ કરવાનું છે તો કે આ બે ને એમ નેમ રાખવાના, આ વત્તા ના વત્તા। હવે જૂથ બનાવવાનું છે આપણે શેનું તો કે ત્રણ અને ચાર નું બનાવવાનું છે, શેનું બનાવવાનું છે ત્રણ અને ચાર નું। તો અહીંયા કણે આપણે એવું જોઈએ કે ત્રણ વત્તા ચાર એટલે હવે પેલા જે કૌંસમાં આપેલું છે એનું સાદુરૂપ આપવું પડે, તો પેલા સૌથી પેલા આપણે સાદુરૂપ કૌંસનું તો ત્રણ વત્તા ચાર, ત્રણ ને ચાર સાત, સાત વત્તા અહીંયા બે આપેલા છે તો સાત વત્તા બે, તો સાત ને બે નવ। તો અહીંયા કણે આપણે આવું જોઈએ છે કે બે વધતા ત્રણ એનું જૂથ હતું એને કૌંસની બહાર વત્તા ચાર, એના બરાબર શું આવે છે તો કે બે વત્તા પછી મોટા કૌંસમાં ત્રણ વત્તા ચાર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે અલગ અલગ જૂથ જોઈ શકીએ છીએ, જેમાં બંનેનો સરવાળો તમે કરો છો તોય છતાં જવાબ કેવો આવે છે, અહીંયા આપણને લખ્યું કેવો આવે છે, એક જ સરખો આવે છે। મતલબ કે તમે કોઈ પણ અલગ અલગ સંખ્યાઓને લઈને જો સરવાળો કરવામાં આવે, સરવાળામાં કુલ સંખ્યાઓ એક જ સરખી હોય તો જવાબ તમને એક સરખો જ મળવાનો છે। હવે એવી જ રીતના બીજું કોઈ હું ઉદાહરણ આપું, માની લો કે આનો સરવાળો કરું પાંચ વત્તા બે સાત, સાત ને આઠ પંદર। હવે બીજું ગ્રુપ બનાવું હું પાંચ ને એમને એમ રાખું અને બે વત્તા આઠ કરું ને આનો સરવાળો કરું તો સરવાળામાં આનો જવાબ પણ આવશે પંદર, મતલબ કે પાંચ વત્તા બે વત્તા આઠ એને બરાબર પાંચ વત્તા બે કૌંસમાં બે વત્તા આઠ, મતલબ કે આ તમારું શું થયું તો કે સરવાળા માટે જૂથનો ગુણધર્મ। હવે આવી જ રીતના આપણે અહીંયા આગળ ગુણાકાર માટે જોઈએ, એના માટે જોવાનું છે ગુણાકાર માટે। હવે ગુણાકાર માટે જોઈએ તો એના માટે ઉદાહરણ આપું એક કરીને, ગુણાકાર છે હવે આને હું ગુણાકાર કરું તો પેલા કૌંસમાં સાદુરૂપ આપવું પડે તો કૌંસમાં પાંચ ગુણ્યા બે તો પાંચ દુને દસ, હવે દસ આવે એનો ગુણાકાર મારે કેની સાથે ગુણાકાર કરવાનો તો કે ત્રણ સાથે, દસ કરીને ત્રીસ જવાબ આવ્યો। હવે આ જ સંખ્યા હું લખું છું પણ જૂથ છે એ અલગ બનાવું છું, જૂથ છે એ હું જુદી બે સંખ્યાઓનું બનાવું છું। હવે આમાં મેં જૂથ બનાવ્યું ત્રણ અને પાંચ નું, હવે આનો હું ગુણાકાર કરું ત્રણ ગુણ્યા પાંચ
તો 15, 15 નો જવાબ આવે એનો મારે 2 સાથે ગુણાકાર, 15 2 30. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે આવું જુઓ છો કે 3 ગુણ્યા કૌંસમાં 5 ગુણ્યા 2 બરાબર મોટા કૌંસમાં 3 ગુણ્યા 5 કૌંસની બહાર ગુણ્યા 2. કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ, જો સંખ્યાઓ બંનેમાં સરખી જ છે, કેવી છે, સંખ્યાઓ બંનેમાં સરખી જ છે અને જૂથ અલગ અલગ છે, ખાલી શું છે, જૂથ અલગ અલગ છે. જૂથ ભલે અલગ અલગ મેં બનાવેલા હોય પણ હું જો એનો ગુણાકાર કરું છું બંનેનો, તો બંનેના ગુણાકારનો જવાબ મને 30 જ મળે છે, એટલે કે એક જ સરખો મળે છે. તો અહીંયા કણે આ ગુણધર્મ શેના માટેનો થયો, તો કે જૂથનો ગુણધર્મ થયો. તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે સરવાળા અને ગુણાકારનો જૂથનો ગુણધર્મ, એટલે કે તમે કોઈ પણ ક્રમમાં સરવાળો કરો તો પણ સરખો જ આવે છે, એટલે કે કોઈ પણ બેનો જૂથ બનાવો તોય જવાબ તમને એક જ સરખો મળશે અને કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર સરખો ગુણાકાર કરો તોય છતાં તમને જવાબ સરખો જ મળે છે. તો આ હતું આપણા માટે સરવાળા અને ગુણાકારનો જૂથનો ગુણધર્મ. હવે એનાથી આગળ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન, ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક એવું આપ્યું છે, ગુણાકારની નિશાની હશે અને સરવાળો હશે, આ બે એક જ સાથે હશે એવું આપણને કહેવા માંગે છે. તો આપણે માની લો કે અહીંયા કણે ઉદાહરણ આપું, જો હવે આ ગુણધર્મ શું સમજાવવા માંગે છે આપણને. 12 એને ગુણ્યા 15 કરું, હવે આનો ગુણાકાર તમે કરો તો શું ગુણાકાર કરો, તો આમ કરો કે ભાઈ 15 ગુણ્યા 12 બરોબર છે, આવો, અથવા તો આને હું નાની સંખ્યા લખું કે 8, હવે આનો ગુણાકાર કરો 12 8 96. હવે આ તો નાની સંખ્યા, પણ હવે આનો ગુણાકારનો સરવાળા પર વિભાજન એટલે શું, તો કે એક સંખ્યા છે એ સંખ્યાને હું આ 5 છે 8 છે એને હું આવી રીતે લખી શકું 5 વધતા 3, 5 વધતા 3. હવે આ જે સંખ્યા છે આ 12, અહીંયા કણે ગુણાકારની નિશાની હતી, હવે આ 12 ને શું કરવાનું, તો કે આ અંદરની પહેલી સંખ્યા સાથે ગુણો, તો 12 ગુણ્યા 5, જો ગુણાકારની નિશાની આવશે, પછી 12 ને કેની સાથે 3 સાથે ગુણીએ, પણ અહીંયા કેવી નિશાની આવશે, તો કે વત્તાની, હવે કેવી આવશે, કેમ કે આગળ ક્યાં આવ્યા છે 3, આગળ 3 આગળ આવે એની પહેલા કેવી નિશાની આવે, વત્તાની, એટલે અહીંયા વધતાની નિશાની. હવે 12 ગુણ્યા 3 કરો, 12 ગુણ્યા 3, તો 12 5 60, આ વત્તાના વત્તા 12 3 36, હવે આનો સરવાળો કરો તો જવાબ આવશે 96. કેટલો આવ્યો જવાબ, આવ્યો 96. તો વિદ્યાર્થી મિત્રો આનો મેં જવાબ 96 આવ્યો. તો આ જે ગુણાકાર મેં કર્યો અને આ ગુણાકાર કર્યો એ બંને કેવા થયા, સરખા થયા, પણ આ જે ક્રિયા મેં કરી આ ક્રિયાને શું કહેવાય, ગુણાકારનું સરવાળા પર વિભાજન. શું કહેવાય, ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે કે અલગ અલગ મેં એને શું કરી નાખ્યા, ભાગ પાડી નાખ્યા. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર આવું કરવું એના કરતા અહીંયા તો ડાયરેક્ટ જવાબ આવી ગયો 12 6 96, તો કે હા વિદ્યાર્થી મિત્રો એ તો જવાબ સીધો આવી જ ગયો, પણ હું એમ કહું કોઈ મોટી સંખ્યા લખું, કોઈ મોટી સંખ્યા લખું અને પછી તમને ગુણાકાર કરવાનું કહું તો પ્રશ્ન ઊભો થાય, કેવી રીતના જોઈએ. 25 એને ગુણ્યા 18 કરવાનું કહું તો સર તમે મૂંઝાવ, તમે ગુણાકાર કરો, હવે એ ગુણાકાર ન કરવો હોય તો શું કરાય, તો હવે આ 18 છે
એને આવી રીતના લખી શકાય આમ, પચીસ, 18 છે એને આપણે આવી લખી શકાય, 25 ગુણ્યા 18 ની જગ્યાએ હું આમ લખું 10 વત્તા 8, કેવા લખાય 10 વત્તા 8, એટલે 18 થઈ ગયું. હવે હવે આવી રીતના જેમ ભાગ પડ્યા તેવી રીતના પાડી શકાય, 25 નો 10 સાથે ગુણાકાર એટલે 25 ગુણ્યા 10. હવે 25 નો 8 સાથે આવશે પણ વચ્ચે કેવી નિશાની આવી જાય છે, વત્તા ની, એટલે પેલા વત્તા ની નિશાની મૂકી દો. હવે 25 ગુણ્યા 8, હવે 25 ગુણ્યા 10 એટલે કઈ નહીં, સીધો આનો પાછળનું મીંડું એમને મૂકી દો એટલે આ 250, આ વત્તા ના વત્તા, 25 8 તો કે 200. હવે આ બે નો સરવાળો કરો તો જવાબ આવે 450. હવે આનો તમે ગુણાકાર કરો તો એનો જવાબ પણ તમને મળશે 450. એ તમારે શું કરવું પડે, ઓલી રીતથી ગુણાકાર કરવો પડે. તો આ થયું આપણું ગુણાકારનું સરવાળા પરનું વિભાજન. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, શું કર્યું આપણે, તો કે 18 હતા એને આપણે બે ભાગ પણ નાખ્યા, 10 વત્તા 8 કરી નાખ્યા. હવે આ ગુણાકારમાં 25 હતા એને અંદર બંને સાથે ગુણાકાર કર્યો, ગુણાકાર કર્યો અને સીધો એનો જવાબ આપણે લાવી શક્યા, એટલે કે નાની સંખ્યાની અંદર આપણે એને વિભાજિત કરી શક્યા, કે જેથી કરીને આપણો ગુણાકાર કેવો થઈ જાય, એકદમ સરળ થઈ જાય. બરોબર છે, આ હતું આપણું ગુણાકારનું સરવાળા પરનું વિભાજન. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને આપણે આપણા સ્વાધ્યાય તરફ. તો સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા હજુ બે વસ્તુઓ કહીએ, તો બે વસ્તુઓ કઈ, તો નોંધ તરીકે તમારે લખી લેવાની છે, સરવાળા માટે એક એ એકમ ઘટક છે. શું છે આ એક છે એ એકમ ઘટક છે. કેવી રીતના, ઉદાહરણ આપો, સોરી સરવાળા માટે શૂન્ય આવશે કેમ, તો કે ઉદાહરણ તરીકે હું આપું તો અહીંયા કણે એમ કહું કે ભાઈ 25 વત્તા હું શૂન્ય કરું તો જવાબ આવે 25, 0 વત્તા 6 કરું તો જવાબ આવે 6, 5 વત્તા 0 કરો તો જવાબ આવે 5. મતલબ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે, કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે તો એ સંખ્યાનો જવાબ મને શું મળે છે, પોતે જ મળે છે. સંખ્યા મને શું મળે છે, એ સંખ્યાનો જવાબ પોતે જ મળે છે. મતલબ કે સરવાળા માટે શૂન્ય એ એકમ ઘટક છે, અથવા તો તટસ્થ ઘટક પણ કહી શકાય. શું કહેવાય, તટસ્થ ઘટક પણ છે. હવે એવી જ રીતના ગુણાકાર માટે, કોના માટે, ગુણાકાર માટે એક એ એકમ ઘટક છે, એકમ અથવા તો તટસ્થ ઘટક. કેવી રીતના, ઉદાહરણ આપો કે 2 ગુણ્યા 1 કરું તો જવાબ મને શું મળે, 2. 25 ગુણ્યા 1 કરું તો જવાબ મને કેટલા મળે, 25. 6 ગુણ્યા 1 કરું તો જવાબ મને શું મળે, 6. મતલબ કે જે સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે એ સંખ્યા મને પોતે જ મળી આવે છે. તો એટલા માટે થઈને એવું કહી શકાય કે ગુણાકાર માટે એક એ એકમ એટલે કે તટસ્થ ઘટક છે. હવે આપણે આપણા સ્વાધ્યાય તરફ, સ્વાધ્યાય 2.2. એનો દાખલો પહેલો, સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી અને સરવાળા કરો, યોગ્ય રીતે ગોઠવી સરવાળા કરો. જોઈએ પહેલી સંખ્યા 837,
વધતા 208 વધતા 363. હવે આનો સરવાળો કરો તો તમે શું કરશો સર કે 837 208 વધતા 363 આમ સરવાળો કરશો? ના, આમ સરવાળો કરવાનો નથી. આપણને શું કરવાનું છે? પેલા આવી રીતના કરવાનો નથી, પેલા સંખ્યાને યોગ્ય રીતે ગોઠવવાની. તો જવાબમાં જુઓ અહીંયા કણે કે 837 વધતા 363 એને વધતા 208. હવે આનો પેલા તમે બેનો સરવાળો કરો તો તમને જવાબ શું મળશે? આ બેનો સંખ્યાનો સરવાળો કરો તો જવાબ મળશે તમને 12. બારસો વત્તા 208. પછી હવે આ બે સંખ્યાનો સરવાળો કરો એટલે જવાબ આવશે 1408. એટલે મતલબ કે આપણે એવી બે સંખ્યાઓનો સરવાળો કરવાનો કે જેથી કરીને આપણને શૂન્ય એટલે કે રાઉન્ડ ફિગરમાં કોઈ સંખ્યા મળતી હોય પછી એનો છેલ્લી સંખ્યા સાથે બીજી કોઈ સંખ્યા સાથે સરવાળો કરી આપવાનો છે. હવે આવી જ રીતના એના પછીની બી સંખ્યા છે એનો જવાબ તમારે તમારી જાતે ગણવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયાથી આપણે આજે સુધી રાખીએ અને આ ભાગની અંદર તમને જે જે વસ્તુ કહેવામાં આવી એ તમારે તમારે ધ્યાનથી એને જોવાની છે અને ગણવાની છે. અને હજુ આ સરવાળાઓ છે એની તમારે વધુ ને વધુ પ્રેક્ટિસ કરવાની રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જેથી કરીને એની તમને વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો એટલે તમને ધ્યાનથી જોશો એટલે સીધું જ તમને એની અંદર આવડત આવી જાય. અને આમાં હોમવર્ક ની અંદર એક વિદ્યાર્થી મિત્રો તમારે એ દાખલો પણ ગણવાનો છે. અને સાથે સાથે એક વસ્તુ કહી દઉં તો 25 નો ઘડિયો લખી અને પાકો કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને 25 નો ઘડિયો છે એ એકદમ મોઢે આંખે આંખો આવડવો જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આજે તમારું હોમવર્ક છે. અસ્તુ.